अरवली जिल्लामां शाकभाजी ईंधण अने रादन गैस अने खाद्य तेलना भाव वधवाथी गृहिणी तेमज आम जनतानुं बजेट खोरवायुं छे। वधती जती मोंઘવારીને કારણે ફરી એકવાર ગૃહિણીનું બજેટ ખોરવાયું છે, જેમાં શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવ વધતા લોકોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યું છે। લીલા શાકભાજીના ભાવમાં વધારો થતા હવે આમ જનતા માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે, તેમજ દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવે સેન્ચુરી મારી દીધું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં વધતા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને કારણે ક્યાંક ને ક્યાંક આમ જનતાનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, રાધણ ગેસ, ખાદ્ય તેલ સહિત ખાદ્ય તેલમાં મોંઘવારી ઘટાડવા આવે તેવી સરકાર સામે આશા વ્યક્ત કરી રહ્યા છે। પહેલાં કરતાં ભાવ બહુ વધી ગયા છે, ત્યારે પહેલાં બહુ ભાવ સારા હતા, અત્યારે ગ્રાહક બહુ મોંઘવારી થઈ ગઈ, ગ્રાહક લેવામાં મુશ્કેલી કરે છે, ત્યારે ભાવમાં બહુ ઘટીને અહીંયા મંદી આવી છે, હવે શું કરીએ, બીજો ધંધો કરીએ કે પણ। મારું નામ પ્રવીણ રબારી। દિવસે દિવસે મોંઘવારીના કારણે પેટ્રોલનો ભાવ દિવસે દિવસે વધતો જ જાય છે, દિવસના 30 રૂપિયા, 35 પૈસા, 40 પૈસા વધતો જ જાય છે। કારણો સર, પહેલાં 57-58 રૂપિયા, 60 રૂપિયા પેટ્રોલ હતું, અત્યારે હાલનો ભાવ છે 102 રૂપિયા ઉપરનો ભાવ વધી ગયો, હવે મોંઘવારીમાં પાલવતું નથી। હવે અઠવાડિયાથી 40 રૂપિયા, 1 રૂપિયો બરાબર જે એવી રીતે વધી જાય છે, અને એમાં તેલનું પણ ભાવ વધ્યો છે, તો હવે એ બાબતે શું કહેશો? આમાં એવું છે કે અત્યારે કોરોના કાળ મહામારીના કારણે અત્યારે હાલની ઘડીમાં કોઈ જ ઉપચાર છે નહીં, કમાવાની કોઈ સ્ત્રોત નથી। બીજી વાત એ છે કે દિવસે દિવસે આજે કરિયાણામાં જુઓ તો બી ભાવનો વધારો થતો હોય છે, એ મોંઘવારી પાલવતી નથી। હવે પેટ્રોલમાં છે તો 102 રૂપિયા થઈ ગયું છે, દિવસનો 50-60 કિલોમીટર રનિંગ હોય છે, તો કઈ રીતે આવું, કઈ રીતે જવું, એ કંઈ પાલવતું નથી। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।